गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने गया लेक्चर में धोरण 11 में आर्ट्स और कॉमर्स विषय गुजराती में पाठ नंबर 6 जेनुं नाम सुंदरी की शोध। हवे आ पाठ में अपने पाठ 1 विभाग जोयो तो पहला पेज पर ए सुंदरी की शोध ए आत्मकथा अंश से जयशंकर भोजक एना लेखक नु नाम जयशंकर भोजक। अहिया जयशंकर भोजक द्वारा पोताने एक स्त्री पात्र उचित रीते भजवानो होवाथी कया कया नाटक में कई कई स्त्री पात्र भजवे छे એની વાત કરી તો સૌ પ્રથમ વિક્રમ ચરિત્રમાં એને રંભા દુધવાડેનું પાત્ર ભજવ્યું, બરાબર એક માર્કમાં જયારે પૂછાય। આ પહેલા લેક્ચરમાં જે આપણે ચલવી નાખ્યું એની ચર્ચા આજે કરો અને પછી આપણે આગળ પાર્ટ ટુ માં આજે બીજા પેજથી શરૂઆત કરીશું। તો વિક્રમ ચરિત્રમાં રંભા દુધવાડેનું પાત્ર લેખકે ભજવ્યું, એનું મસૂર ગીત કોઈ દિલ દુધલ્યો દિલ રંગી, તો ક્યારેક એક માર્કમાં એવું પૂછાય કે એનું મસૂર ગીત કયું હતું, તો દુધલ્યો દિલ રંગી, અને એમાં તમે ભણી ગયા કે ભાઈ એને સ્ત્રી વચિત અનુકરણ કરી અને અમુક ભાવો કરવાના હતા, એને રાજરતનની માગણીનો અસ્વીકાર કરવાનો અને સમય જતા વય પાછું સ્વીકાર કરી લેવાનો, વચ્ચે પોતાના જે સ્ત્રી વચ્ચે અમુક કાર્યો થતા હોય એવી રીતે એને એ કાર્યો કરવાના, એની આપણે વાત કરી હતી। હવે આજે આપણે પાર્ટ 2 માં પાર્ટ 6 સુંદરની શોધ અને પેજ નંબર 28 ઉપરથી શરૂઆત કરવાની, એનો બીજો ફકરો। એક નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાને બાયોને ગોળ બાંધતા હતા। હવે પોલકુ શબ્દ એ સ્ત્રીને ઉપરનું પહેરવાનું વસ્ત્ર અને બાયોની દોરી શું કરતા હતા, બાંધતા હતા। મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો કે બહેન પોલકાનું શું કરી રહ્યા છે। લેખકે સહજતાથી ને પ્રશ્ન કર્યો એમના ઓરડામાં પ્રવેશતા, બેન પોલકાનું શું કરી રહ્યા છો, કારણ કે આ વસ્તુ થોડી અઘરી બાબત છે, એક પુરુષ તરીકે કોઈ સ્ત્રીને આવું પૂછી શકે નહીં, પણ લેખકમાં તો સહજતા એક સ્ત્રીનું પાત્ર ભજવવાનું હતું એ પહેલેથી જ એમના મનમાં એક રંજ હતો કે ભાઈ આ પાત્ર મારે ભજવી બતાવવાનું છે, એટલા માટે પૂછી શકે। અને માણસને જે કાર્ય કરવાની ખરેખર જેને શોધવાની તાકાત હોય એને તો આ જગતમાં તો કરી શકે તો ભગવાન પણ મળી જાય છે। તો એમ કે બેન આ પોલકાનું શું કરી રહ્યા છે, તમે પોલકા ક્યાં સુધરાવો છો, મને તેનું ઠેકાણું આવશો, પોલકાના કલર સાથે આ બ્રાનો કલર ખૂબ સરસ રીતે જામે છે, એ બે બહેને હસીને મને સુખથી જવાબ આપ્યો અને દરજીનો એમ કે ઠામ ઠેકાણું પણ બતાવ્યો। જો એ બધી બાબત સ્ત્રીને પૂછે તે સતાય કે છે, પણ કોઈ પણ ક્રોધ કર્યા વગર એ પોતે લેખકને બધી બાબતનું ઠામ ઠેકાણું બતાવે, કારણ કે જો મિત્રો પાત્ર ભજવવું હોય તો શરમ રખાય નહીં, બરાબર પાત્ર ભજવવાનું હોય તો શરમ રાખી શકાય નહીં, કારણ કે પાત્ર ના ભજવી શકાય, અને એક મોટો રોગ છે કે સૌથી બડા રોગ ક્યાં હે, લોક ક્યાં કહે, માણસને તકલીફ છે લોકો શું કહેશે, એટલે લેખક એ બાબતમાં શરમ સંકોચ રાખતા નથી। એ વખતે એમને સપને પણ ખ્યાલ ન હતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું, તેમ સાંગોપાંગ એ જ વસ્તુ મળ્યું, એ જ સંકોચ અને સુક્તે આપેલા જવાબ, એ બધું જ લલિતાની ભૂમિકા ઉતારવાનું। સાંગોપાંગ એટલે દરેક અંગોની સાથે આ બધી વસ્તુ એમ કે હું લલિતાની ભૂમિકાને કેન્દ્રમાં રાખી અને આ ઉતારવા માંગતો હતો એમ કે। આમ 2-3 દિવસ મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું બધું શીખીને આવ્યો હતો। ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ
26/7/1902 मंगलवार की रात्रि है पहले परिवार तो क्या कहा प्रश्न पूछ सकते कि ये नाटक पहल गए क्या है રાત્રે ભવાઈ નાટક ભજવતા અને એમાંથી જે પૈસો મળે એમાંથી રોજી રોટી કમાતા અને લોકોનું મનોરંજન પૂરું પડે. પ્રેક્ષક ગૃહની આગલી હરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ ગયા પછી નાટકની થયેલી અસર મને અને બાબુલાલને કહેવા માટે એમને બાબુભાઈ થોભ્યા. થોભવું એટલે રોકાયા, કારણ કે નાટક જોયા પછી નાટકની એમના ઉપર જે અસર થઈ હતી એ અસરની એ પોતે એમને જે જે જોયું હતું એ બધી વસ્તુને કહેવા માટે થોભ્યા એટલે રોકાયા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી તેમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવવાના અને લોકો ઉપર એમને ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. એનું અનુકરણ એનું અવલોકન જે લોકોએ જોયું હતું તો એ લોકો કહેતા હતા કે નાટક ખૂબ સરસ રીતે ભજવાય, કારણ કે કોઈ પણ કાર્ય આપણે કરીએ જયારે એનું અનુકરણ કોણ કરે લોકો, એટલે એનો નિર્ણય એનું પરિણામ પણ આપણને સંભળાવે લોકો સંભળાવે ને. વ્યક્તિ પોતે ના કહી શકે કે પોતે બધી રીતે આવી રીતે હું કાર્ય કરી સારું છે, પણ આપણું અનુકરણ ઓબ્ઝર્વેશન લોકો કરે છે. ખૂબ સરસ રીતે ભજવવાના અને લોકો પર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા કે શેઠ આ લલિતા તો જાણે એમ કે અસર આપની ભૂલા એવું જ હસવું એવું જ બોલવું અને એવા જ વસ્ત્રોની સજાવટ કરી હતી. જો કૃષ્ણાબેન પોતાના પતિને કહેવા લાગ્યા કે લલિતાની ભૂમિકામાં જે પાત્ર ભજવાયું હતું એ તો આપણી ગુલાબ નામની છોકરી એના જ જેવું બોલવું એના જ જે વસવું એ જ કાર્ય હોય ને. તમે જે કાર્ય કરવા તત્પર હોવ જે કાર્યમાં તમે જોડાઓ પછી એમાં તમારે તન મન ધનથી લાગી દેવું પડે. પછી ચાહે તમે શિક્ષકની નોકરી કરતા હો તો તમારે ભણાવવાના વિષયમાં તરબોળ થઈ જવું પડે, પછી એની સાથે તમારે શું લેવા દેવા કેટલો પગાર હે કેવી મજા આવે એ વસ્તુ હોવી જોઈએ નહીં. એમ પાત્ર ભજવવામાં પણ એ બાબતે તમે ડ્રાઇવિંગ કરતા હોય તો પૂરેપૂરું ધ્યાન તમારું સાધન ઉપર હોવું જોઈએ, ખેતી કરતા હોય તો ખેતી ઉપર. એમ દરેકની બાબત છે કે જે કાર્ય કરો એમાં ઓતપ્રોત થઈ જાવ તો જ લોકો ઉપર એની અસર પડે. સજાવટ કરી કે હું તો એમ કે બ્રહ્મા જ પડી ગઈ કે આપણે ગુલાબ બ્રહ્મા જ ઉપર આવી ક્યાંથી. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાબુલાલ નાયક અને હું સવારે એમ કે ચોપાટી પર ફરવા ગયા હતા. જો એ સમયે લેખક કે હું અને મારા અભિનય ગુરુ કલા ક્ષેત્રના જે ગુરુ હતા એ બાબુલાલ નાયક બંને એમ કે મુંબઈની ચોપાટી બજાર ઉપર એમ કે ફરવા ગયા હતા. રસ્તામાં બાબુલાલે મને કહ્યું આજે લાંબી રાતનો ઉજાગર થયો મારા તે શહેર બોલાઈ ગયો ઘરે ક્યાં સાથી એમ કે તેમને કહ્યું કે સરસ્વતી ચંદ્ર નો ચોથો ભાગ બહાર પડ્યો છે વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગર થયો. જો બાપુલાલે જયારે કહ્યું કે આજે આખી રાતનો ઉજાગર થયો એટલે વળી પાછું લેખકે પૂછી નાખ્યું કે સાથે તો કે સરસ્વતી ચંદ્ર નો ચોથો ભાગ બહાર પડ્યો જે નવલકથા અને એ જ ગોવર્ધન ત્રિપાઠીએ લખેલી તો એમ કે વાંચવામાં એમ કે મોડું થઈ ગયું એટલો રસ પડ્યો એટલે મેં એમ કે પૂછ્યું હતું કે શ્રી સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે. તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી તેમણે થોડી સમજણ પાડી આ એક નવલકથા છે. સરસ્વતી ચંદ્ર શું નવલકથા કોને લખેલી ગોવર્ધન રામ ત્રિપાઠીએ. તો તમારે ક્યારે પૂછી શકે કે સરસ્વતી ચંદ્ર એના લેખક ગોવર્ધન રામ ત્રિપાઠી એનો ચોથો ભાગ વાંચતા વાંચતા એમ કે રાતનો સમય ક્યાં પસાર થયો એ અમને ખબર રહી
मित्रों जारे तमे वाँचो अने वाँचो में इतना बड़ा तरफोड़ थाई जो तमने खबर ना पड़े तो आज साची बात है तो के वाँचता है उनके समय क्या पसार रहे हो इन्होंने खबर पड़ी नहीं आएंगे इतने में हाँ लेखक चौथा भाग बहुत मोड़ो बाहर पड़े हूँ अपने चौथा भाग की राह तो लेखक के है ना चौथा भाग बड़ा समय पे बाहर पड़े अने हूँ है ना चौथा भाग नहीं हम के समय इंतजार करते हो पतो हम के वाचवा में खूब मन मजा आ गई मैं पूछी तेरा चार भाग से तो हम के तेरा पहलो भाग आपने ध्यान से तेमने कही वहां से मैं पूछी हूँ ते वाचियो तेमने कही वाच दे आप पसिया नवल कथा शुरू से તે જાણવાની મને સહેજ ઉત્કંઠા હતી ઉત્કંઠા એટલે ઈચ્છા થઈ કારણ કે મેં પછી પૂછ્યું એક પછી એક કે આપણે ત્યાંનો નવલકથાનો પહેલો ભાગ તો હશે ને કારણ કે ચોથો ભાગની વાત કરી એટલે પહેલો ભાગ હોય તો જ ચોથો ભાગ આવી શકે ને તો એમ કે અમને વાંચવાની જિજ્ઞાસા જાગી અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈને તે નવલ વાંચવાનું શરૂ કર્યું ક્રમે ક્રમે તેના ચારે ભાગ સમય સમય કરીને સાત ભાગ વાંચ્યા ક્રમે ક્રમે કરીને कारण के सरस्वती चंद्र गोवर दशा त्रिपाठी द्वारा लिखी सात भाग में वेचाई तो एक पर एक मैं साते भाग हम के ना वाचा यो ये नवल कथा नु कामन हतु कामन એટલે એનું મોહિની જાગૃત હતું મારી શક્તિ ઉપરાંત કટણ ભાષા પ્રેમની આટી ગુટી વિરહની વેદના રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અનેક આડી કથાઓ અને અનેક તળ ગુજરાતમાં સુલેખ રીતે આવી ગયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં એને સમજાવવા લાગે આ બધી બાબતોમાં રહેતી એને આખી દુઃખી વીરાની વેદના એ બધી બાબત વાંચ્યા પછી એમ કે મને ધીમે ધીમે સમજાવવા લાગે પહેલે કુંજ સુંદરી કુસુમ ગુણ સુંદરી તેમજ અલગ કિશોરી સૌભાગ્ય દેવી મીનાવાણી ચંદ્રાવલી મોરિયા ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી તો મારા મન ઉપર ભારે અસર કરી તો જેનો મતલબ થાય મારા મન ઉપર વધારે અસર કરી નહીં તો એ સમય એમ કે આ બધી સ્ત્રી પાત્રોને ભજવવા માટે લેખકે એને એક પછી એક સ્ત્રીઓના પાત્રની વાંચન કર્યું તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી ગુજરાતની જે નારીની શોધમાં હોય તો તેના અહીં દર્શન થયા લેખક કે જે ગુજરાતની જે સ્ત્રીના શોધમાં હતો એ સ્ત્રીના દર્શન મને અહીંયા થવા લાગ્યા કારણ કે સ્ત્રીનું પાત્ર ભજવું હોય તો દરેક સ્ત્રીના પાત્રને ફેંદવા પડે એને વાંચવા પડે એનો વસ્ત્ર પરિધાન ધોવો પડે એને બોલેલા શબ્દ યાદ રાખવા પડે તો જ આપણે કાર્ય કરી શકીએ કારણ કે અનુભવ હોય તો જ માણસ આગળ કાર્ય થઈ શકે હું તો એમ કહેલો કે સૃષ્ટિમાં બિહારવા લાગ્યો મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને પાને એમ ક્યારે ખાઈ ગઈ હવે એને થવા લાગ્યું કે હું જે સુંદરીની શોધમાં છું લેખક કે એ આ નવલ કથાના પાને પાને એમ ક્યારે ખાઈ ગઈ છે એમ કે એના અભ્યાસ માટે મેં નવી રીત શોધી કાઢી શું કહ્યું કે એના અભ્યાસ માટે લેખક કે મેં એક નવા જ પ્રકારની પોતાની રીત શોધી કાઢી નવલકથાકારે આ પાત્રોના કરેલા દર્શન પ્રમાણે અરીસાની આગળ નવલકથાને લઈને મોઢેથી વાંચતો અને પાત્રોનો અભિનય એમ કે અરીસામાં જોતા જોતા ભજવતો હતો હવે શું કરતો હતો કે જાતે જાતે એકલા એકલા જેમ કે અત્યારે આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં અમે શિક્ષકો એકલા એકલા ભણાવીએ હા વિદ્યાર્થીઓ જોવે ત્યારે જોશે બાકી કેમ વગર વિદ્યાર્થી વગર ક્લાસરૂમમાં એકલા એકલા ભણાવવાનું તેમ ડેમો લેક્ચર આપતા હોય એવી રીતે એમ લેખક કે હું પણ આદેશામાં જોતો જોતો એટલો એટલો એમ કે બધી પ્રક્રિયા કરતો હતો અને એક વાર પાત્રોના એમ કે હૃદયના ભાવ સાથે મારા ભાવનું સમત્વ પ્રાપ્ત કરવા મચતો હતો પાત્રના ભાવની સાથે પોતાના ભાવનું સમત્વ એટલે સરખાપણું પ્રાપ્ત કરવા કારણ
कि जो पात्र ने साथे जा आपने शब्द उच्चारी सके ना वस्त्र परिधान हां पात्र में राजा वो पीछा हो गेलो नीचे हो तो ना चाले एला में थोड़ो शरीर वालो पात्र हो तो એટલે બધા ની સાથે સમત તો સાતતા હે કે મત તો આ અભ્યાસ નું મારા પુત્ર પરિણામ એ આવ્યો કે કુમુદ સુંદરી ની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો મનોરથ એટલે મનની ઈચ્છા મનની આશા એના પોતાના મનોમને જાગ્યો થોડા વર્ષો પછી અમારે એમ કે મંડળી વાળા ભાઈ સાક્ષર શ્રી ગોવર્ધન રામભાઈ ને સરસ્વતી ચંદ્ર નું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી તે જ પ્રસંગે તેમણે સામેની સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકે ને અનુક્રમે બાબુલાલ નાયક અને મારે એમ કે સવિય નવલકથામાં મૂકવા માટે માંગી કોઈ કારણથી અમારી સભ્ય અમારી મંડળી વાળાઓને અમને મોકલી આપી નહીં ગમે તે કારણસર લેખક કે અમારી મંડળી વાળા અમારી ટુકડી હોય એમ કે અમને એ સભ્યો એ ખોટા મોકલ્યા નહીં તો આટલા સુધી અમને દરેક સ્ત્રીનો અભ્યાસ કર્યો અને કેવી રીતે પાત્ર ભજવ્યા એની વાત કરી હવે આ પેજ નંબર 28 સુધી આપણે આ લેક્ચરમાં જોયું પેજ નંબર 29 નું હવે આપણે આના પછીના આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.